ദുഷ്ടോമുക്തഗണ നിദാക്ഷരപദേ ദിവ്യാകൃതി സാദരം യോ ഭക്തോ പ്രകടീബഭൂവദയയാ ധർമ്മജന ശ്രേയസേ അത്രോന്മൂലയിത്വം തധർമ്മമവിത്വം സാധുശ്ച ധർമ്മം ശുഭം ധ്യായേതം ഹരിമീശ്വരേശ്വരമഹം സദ്ബുദ്ധിദാം സർവദാ. ഓം ശ്രീ സ്വാമിനാരായണായ നമോ നമഃ. ഓം ശ്രീ ഹരികൃഷ്ണായ ഘനശ്യാമായ നമോ നമഃ. ശിക്ഷാപത്രി કોના ધર્મ ચાલે છે? હે સંતોના. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે તે પૃથ્વીની છે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. જો ભરતજી હતા, ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, તોય નિર્માનીપણે વર્તતા. એમ સાધુ હોય એને નિર્માનીપણે વર્તવું અને ક્યાંય બંધન ન થવું. આમ તો જો કે ભગવાનને પામવું હોય એને બધાને નિર્માનીપણું તો રાખવું પડે. મહારાજે અંત્યનું 12મું વચનામૃત મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું આવે છે ને, કે હું પંડિત છું, વિદ્વાન છું, ધનવાન છું, એવું કોઈ પ્રકારનું માન રાખવું નહીં. પરમથી કૃપાળુ સ્વામી સાંજે કથા કરીને ત્યારે એવું કીધું હતું કે કલ્યાણ હાવ સહેલું છે. હું કલ્યાણ આપણે બધા એમ કહીએ ને કઠણ છે, પણ કઠણ આપણે કરી નાખ્યું છે. નકર મહારાજ તો કહે છે કે ભગવાન અને ભગવાનના સંત મેળા એ જ પરમ કલ્યાણ આવશે ને મધ્યના 59. પણ આપણને મળ્યા છે, પણ તેની સાથે મહારાજે જે કીધું એવું હેત નથી, એટલે આપણને કલ્યાણ મનાતું નથી. કારણ કે મોટામાં મોટી કોઈ પ્રાપ્તિ હોય મનુષ્ય જન્મ મળ્યા પછી તો ભગવાન કા ભગવાનના સંત મળવા એ દુર્લભ છે. સમજાણું? શ્લોક મને નથી આવડતો, પણ એક શ્લોક આવે છે કે પહેલાં તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. નવ ખંડ કીધા, કેટલા? 9. એમાં શ્રેષ્ઠ છે જંબુદ્વીપ, એમાંય પાછો આ ભરતખંડ, એમાંય પાછો ગુજરાત. મહારાજ વચનામૃતમાં કીધું ને કે ભાઈ એમાંય પાછા 12 દેશ તો પાછા મલિન છે, એવા બધા શું કહેવાય અફઘાનિસ્તાનમાં બીજે ક્યાંય જન્મ આવ્યો તો કાંઈ ભગવાનના સંત મળે. એટલે મનુષ્ય જન્મ મળો એ દુર્લભ છે, અને મનુષ્ય જન્મ મળ્યા પછી સત્સંગ મળવો એ દુર્લભ છે, અને સત્સંગ મળ્યા પછી મોટા પુરુષનો સંગ જે મળવો ને એ દુર્લભ છે. એટલે મનુષ્ય જન્મ મળે, સત્સંગ મળે, અને બીજું મુમુક્ષુપણું હોય આપણામાં, અને મોટા પુરુષનો સંગ મળે તો કલ્યાણ સાવ સહેલું છે. ભગવાનને કાંઈ વાર નથી. કાલે રવિ સભામાં ચરિત્ર આવ્યું હતું, આપણું કલ્યાણ ભગવાન. આપણે એવું માનીએ ને કે આટલું બધું કરીએ, આમ કરીએ તો જ કલ્યાણ થાય, કે ભગવાનને કરવું હોય ને તો જલ્દીમાં થઈ જાય. પણ આપણે એ રીતે વિશ્વાસ કરવો જોઈએ, હેત હોવો જોઈએ. પાગજી પુરાણીની વાત આવી હતી, મહારાજને જરૂર પડી. હવે એ તો ભણ્યા નહોતા પૂરું, મહારાજ કે બે જો આવડી જશે તો બધું આવડવા માંડ્યું ને. હે નગર ભણે કેટલા વર્ષ થાય, કેટલી મહેનત થાય, તો આ પાછું આવું તો આવડે નહીં. એમાં એક વિશેષ વાત આવી ખબર, કે અડધો શ્લોક હોય તો હોય, હે આખો વંચાય. આ ક્યાંથી થયું? ભગવાનની કૃપાથી. એટલે આપણે જો એવું હેતને વિશ્વાસ થઈ જાય ને તો કામ થઈ જાય. પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રાવાળા, ક્યાં વાત ખરી જ નહીં, મેં પ્રવચન સાંભળ્યું હતું કદાચ વડોદરા હોય, કાંઈ હોય, એક ફેરવું એવા, એ કે કલ્યાણ છે ને
હાવ સહેલું છે અત્યારે ભગવાનની કૃપા તો જો આપણે બધા ચરિત્ર સાંભળીએ છીએ, જેને જેને ખાલી ભાવ હતો એનું કામ થઈ ગયું, આપણે એવો ભાવ કરવાની જરૂર છે જાણું. પણ આપણે બે વસ્તુ નડે, એક તો આપણને ક્યાંક દાપણ, હું દાપણ, અને બીજું આપણે સળ કપટ કરીએ, એટલે રાજીપો આપણા ઉપર થાય નહીં. તો એ સ્વામી વાત કરતા હતા કે એક ભાઈ છે ને ગોળ લેવા ગયા બજારે, વેપારીને છે. પછી વેપારીને કે ગોળ છે તો કે હા બતાવો, સારામાં સારો ગોળ બતાવ્યો. પછી કે લેવો ચાખો આપશો, તો કે ચાખો કેવો છે, ચાખે તો ખબર પડે ને. તે એને ગોળ લીધો, ચાખ્યો ને, ચાખીને પાછો આમ આમ ચોળે, પાછો ચાખે, આમ આમ બે ચાર ફેરું કર્યું એટલે ગોળ ચોળે એટલે શું થઈ જાય સમજાનું. પછી ઓલા વેપારીને કહે કે ગોળ તો સારો છે પણ ચીકણો છે, ત્યારે ઓલા વેપારી કહે ગોળ ચીકણો નથી, તે સોળીને ચીકણો કરી નાખ્યો. કેમ ભગવાનને પામું, આ યુગમાં ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણે એવો દિવ્ય સત્સંગ આપ્યો, હે એવા મોટા પુરુષ આપ્યા, એટલા બધા સંતો, એટલા બધા ભક્તો, એ આપણને કેપ નથી ને, એટલે આપણને બહુ અઘરું લાગે છે, હેલું લાગતું નથી. કે ભગવાન તો સત્યમાં કાન એમ કલ્યાણ છે ને હેળું છે, પણ આપણે સોળીને ચીકણું કરી દીધું છે જાણું. અને આપણાથી થાય એવું હોય, ભગવાન કે મોટા પુરુષ જે જે કાંઈ કહેતા હોય ને એ સહેજે થાય એવું એવું મહારાજે વચનામૃતમાં કીધું છે, મધ્યનું 51 મહારાજ કહે કે મોટા પુરુષે તો ભગવાને જે જે કીધું એને સુખે પડે એવું હોય. હમણાં બે દિવસ પહેલાં કૃપાળુ સ્વામી નથી કહેતા, આમાં જે આજ્ઞા છે અમુક તો આપણે મોટા ભાગની પાળતા હોય, કોક જ આજ્ઞા નો પળાતી લોપાતી, એટલું કરીએ તો ભગવાન કામ કરી દે. ભગવાન છે ને બહુ મોટા છે, મોટા હોય ને બહુ મોટા, થોડુંક કરીએ ને તા બહુ મોટું કામ થઈ જાય. ઓલા કોની વાત આવે છે, આપણે માંગરોળના આનંદજીભાઈ સંઘેડિયા, ગરીબ હતા, પછી ભગવાને કીધું એમ કર્યું બરાબર. અને ઓલું શું કહેવાય, હિંડોળો પોતે ઓલા હતા ને ફાવતું, એક હિંડોળો રાજાને આપ્યો, કામ કેટલું થઈ ગયું, રાજા ખુશ થઈ ગયા, ને જમીન આપી ને એમાંથી નીકળવું, સુખી થઈ ગયા. એમ ભગવાનનું ને મોટાનું કામ એવું છે, એ આપણે કહેવાય ને એમાં વિશ્વાસ રાખીએ ને તો એ થાય ખરું. પણ મોટી ખોટી છે કે આપણે વિશ્વાસ આવતો નથી, એ કોણ નથી લાવવા દેતું, હે દાપણ આપણું, આપણે ક્યાંક ખબર પડે કે મને ખબર પડે સમજાણું, આમ થાય ને આમ ન થાય. એટલે આ બધી વાતો ભગવાનની અને મોટાની હોય ને એ અલૌકિક હોય, એમાં આપણું ગણિત હાલે નહીં, ત્યાં બે ને બે ચાર ન થાય, ક્યારેક ત્રણેય થાય ને ક્યારેક પાંચેય થાય. એટલે મહારાજ કહે છે કે જેને કલ્યાણ ઈચ્છું એને માન રાખવું નહીં કોઈ પણ પ્રકારનું. અને મહારાજે ત્યાં સુધી કીધું કે ભગવાનને ન ગમતો હોય એવો સ્વભાવ પણ રાખવો નહીં, ભગવાનને જે ન ગમતું હોય એ ન રાખવો. એટલે એટલી હજી આપણને આમ શું કહેવાય, એટલી બધી આમ જરૂર નથી, જરૂર પડી જાય જે વસ્તુની તો કેમ થાય, હે આ જો શ્વાસની આપણે જરૂર છે તો કોઈ આમ નાક દબાવે તો કેવું થાય, હે પાણી ડૂબતા હોય તરત બહાર આવવાની ઉતાવળ કેટલી થાય, આપણને ખબર છે કે આના વિના રહેવા છે નહીં, મરી જશે તો તરત એની ઉતાવળ. આમ ભગવાન વિના આપણે જે હાલ્યું થાય સમજો, બીજું બધું સુખ મેળા કરે ને એટલે કંઈ બહુ જરૂર ઓછી પડે છે. અને નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિક જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમણે ગર્ભાધાન આદિ જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં તથા એકાદશા પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં તથા દ્વાદશા શ્રાદ્ધને વિશે જમવું નહીં અને રોગાધિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં ને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં.
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમણે રોકાદિત આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુને આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. સૂત્ર: સૂર્ય વિના રાત જાય તો સંત હરિભક્ત વિના મોક્ષ થાય, એની જરૂર તો પહેલાં પડે. કાદવમાં ધોવાથી જો વસ્ત્ર ઉજળા થાય તો મનમુખી માણસનું કલ્યાણ થાય છે. એટલે આ બધી વસ્તુ ખેલી છે, જેને એવું શું કહેવાય, વિશ્વાસ આવી ગયો, હેત થઈ ગયું, એનું કામ જલ્દી પૂરું થઈ જાય. એટલે આપણે આપણું મનનું કયું ન માની, કારણ કે આ માર્ગ છે ને આખો દિવ્ય છે, આધ્યાત્મિક માર્ગ એ બુદ્ધિનો નથી, એ વિશ્વાસનો માર્ગ છે. એમાં જો આપણું ડાપણ છોડી અને વિશ્વાસ રાખીએ અને એ કહે એમ કરીએ તો હે તો જલ્દી કલ્યાણ થઈ જાય. આમ તો ભગવાન જો આપને કાંઈ પણ દુઃખ આપે, શું કરવા આપે છે, હે દુઃખ શું કરવા આપે? આપણે આ લોકમાં ક્યાંક આસક્તિ રાખી છે, ક્યાંક સ્વભાવ નથી છોડતા, ઓકે એમ નથી કરતા, એટલે પછી ભગવાનને શું કરવું પડે, દુઃખ મેકવું પડે, પછી કંટાળીએ ને પછી ઓલું કરીએ. એ કરતાં સમજુ માણસ, ડાયો માણસ એને કહેવાય કે પોતાનું ડાપણ છોડી અને ભગવાનને સંત કે એમ કરે એને ડાયો કહેવાય, એને બુદ્ધિશાળી કહેવાય. જાણું એને ખબર પડીશ કે ભગવાનને પામવાનો માર્ગ શું છે, ભગવાન કેમ કરીને પામાય, પણ ડાપણ છોડાતું નથી. જોઈજો તમે, કોઈ પણ માણસ ગાંડો હશે ને એને પૂછો ને તમારી સલાહ લે છે તો એ સલાહ તો આપશે. આપણે આમ ભલે એમ કહેતા હોય મને ન ખબર પડે, પણ કોઈક સલાહ લેવા આવે તો આપણે શું કહે, હે એમ કહી કે ભાઈ મને એમાં ખબર ન પડે, પણ આપણે ન ખબર પડતી હોય ને તો આય સલાહ દીધે દીધે કરી. જાણું એક ભાઈ હતા, એને આંધળી થયેલી આંખે, તે અહીંયા લીમડાને પાન ચોપડે નીકળ્યા તો ગોરધનભાઈ જેવા મળ્યા છે સામે, કે આંખે શું છું તો કે આંધળી, તો કે આ લીલું લીલું શું ચોપડ્યું છે કે, તો કે આ લીમડાના પાન. એ કે કોને કીધું, એ કે પ્રેમજીભાઈ કીધું. એ કે પ્રેમજીભાઈને શું ખબર પડે, ખેતીવાડી તું કરું છું કે, ઔષધિની જ મને ખબર પડે. એ કે ખાખરાના લગાડો, ખાખરાના જાણો તો ખાખરાના લગાડ્યા, બીજે દી નીકળ્યા તો ભાળે ગયા. શાંતિલાલભાઈ ભાળે ગયા કે હા કે હું છું ઠેર, તો કે આંધ નહીં થઈ, કે હું લગાડ્યું, તો કે ખાખરાના પાન. કે કોને કીધું, એ કે આને કીધું. એ કે એમ કરો કે પીપળાના પાન લગાડો, તે બીજા દે પીપળાના પાન લગાડ. આમ દવા બદલતો ગયો, આંખ હોય ગઈ ને આંધણી રેખી હું છું, હે મુદ્દો હોય ગયો. હા હા ખરેખર. એટલે જોઈજો આપણે લગભગ કાંઈક પણ કોકને બીમાર ભાળ કાંઈક, એટલે બધા એમ કે તમે આમ કરો. જોઈજો સમજાણું, માથું દુખતું હોય ને તો કે જલેબી ખાઓ, ઘણા ને તો ખાવા ઉપર જ દવા હોય, એ કંઈ માથું દુખે હા તો કે જલેબી ખાઓ, પછી કે શરદી થઈ ગઈ તો કે હા કુંઠવાળી ઉખડી ખાઓ, કે આવે છે ને આહાર એ જ ઔષધ. હા આ તો બધું ખરેખર બની ગયેલું. એક ભાઈ કે આપણે મરચાં ખાઈને મરચાંય ખાવાનું, એટલે કે મગજ તેજ રહે, ગળ્યું ખાઈ એટલે આપણો વાણી હારી રહે, એમ રહે કાંઈ હે. એટલે તમારે લગભગ બધા એમાં તૈયાર. આપણે બહારની વાત નથી કરતો, અહીંયા બેઠા છીએ જ. જોઈજો કોઈક પણ બીમાર પડે તો કે તમે આ ખાવ, પણ હવે એને શું રોગ છે શું નહીં સમજાનું, પછી આવું થાય. એક ફેરું મારે એવું થયું, મને આ ખુખુરસી ઉપર બેઠો ને સ્નાયુ દુખતા, તો મને એક આપણા ભગત મળ્યા, મને કહે તમે એક કામ કરો કે ઢીસન દુખે પૈડા ખાવ, કે એટલે બાવળના પૈડ આવે ને, તો મેં કીધું ભાઈ વીસ વર્ષથી પૈડા ખાઈને જ મોટા ત્યાં કે ખરેખર અહીંયા આવ્યો ત્યાં પછી પૈડા જ ખાતા. અને મેં કીધું કે આ બકરા છે બકરા એ હું ખાઈશ, હે એને દુખતા જ દે. એટલે આપણે બધી સલાહ આવી જોયો એમાંય, પછી
અહીંયા મનુબાપા હતા ને એ વખતે હું અહીંયા સેવામાં હતો, એ ઓફિસમાં હતા મનુબાપા. મને કહે તમે એક કામ કરો, કે ધીરુદાદા છે ને એવો ડટ્ટો રાખતા ખબર, મને કહે તમે એ કરો ને. તો મેં કીધું પણ મને ઢીચર નથી દુખતા, મને મને કહે તમે એક ફેરું કરો. પછી તો ભાઈ મેં કીધું હાલો, તે આપણે પેલી પહેલાં જૂનું રસોડું ને બધું ત્યાં ઓફિસ ને બધું હતું, તે ગયો મને કે હોય જાઓ. પછી મનુબાપા હું ધીરુદાદા પાસે બળૈયા કાંડા બળૈયા તે પીંડી દબાવી મને તો ખરેખર જે દબાવી ને તે રાજ નાખી ગયો હતો. અને આમ બે ભાન જેવો ઘડીક થઈ ગયો, શ્વાસ લેવાની પેલા જીલુ બાપુ જેવું જ હતું. વચ્ચે એક વાત કહેતો તે એક ગામમાં સત્સંગ સભા હાલતી હતી, અમારે જેવા માતમાં આવેલા તે આ બાપુ ઘોડી હાંકતો. પેલા પેલા ઘોડા ગાડી હતી ખબર, હવે તો નથી, પેલા ઘોડા ગાડી હતી. અને હું મોટી ઉંમર બરોબર કે આવેલા અંદર, તો કે બાપુ હાલો ને કે મારો મોટા સ્વામી આવ્યા આશીર્વાદ લેવો. તે લઈ ગયા આશીર્વાદ લેવા અને ઓલા પગે લાગ્યા ને જોરદાર ધપ્પો માર્યો. તો શું કહેવાય, ધપ્પો માર્યો તો ઓલા જીલુ બાપુ ઓક કરી ગયા. પછી તો અઠવાડિયું સુધી તો કેળી દુખી. પછી એના ઘરના હળદર બળદર છોડી, પછી પછી ઘોડા ગાડી આંખમાં આવ્યા ને પછી પાછા બે ત્રણ મહિના પછી પાછો પ્રોગ્રામ થયેલો. પછી કે હાલો આ દર્શન કરો, કે દર્શન કરવા આવે પણ ધબો નહીં મરાવતા. કે તે ભાઈ એ ભાઈ દબાવ્યા ને તે ભાઈ મારો તો શ્વાસ અધર થઈ ગયો, રાણ નાખી ગયો. પછી મેં કીધું બસ બસ ધીરુ બાપુ બોલી નહીં, કે મેં કીધું આ હાંજણી જેવું જ થાય જેવો એવો જાતને ડીસું. પછી મને બીજે દી મનુ બાપા કે કેમ સારું થઈ ગયું, મેં કીધું સારું થઈ ગયું, એ નથી દુખતું હવે ઓલું દુખે છે. એટલે આપણે બધી દવા એવી હોય સમજો ને. પેલા ખબર હતો ડામ દેતા સમજો ને, કાંઈ પણ રોગ થાય શું થાય ડામ દે, શું કરવા ખબર, ઓલું ઓલી પીડા ઓછી હોય આ બધું થાય. એટલે ત્યાં મન હોય એટલે કે હવે રોગ મટી ગયો. એટલે આપણને ખબર પડતી હોય ને તો સલાહ દેવાય, નકર ન દેવાય. આપણે કાંઈ ડૉક્ટર છીએ નહીં, હવે એને શાની શરદી થઈ છે, શાનું પેટ વાતું કહે છે સમજાણું. પછી આપણે ઓલા તળસી દાદા જેવું થાય, ઓલા ઉકા દાદાને ક્યાંક ફાકી આપણને બદલે શું થયું સોડા આપી દીધા, નિરમા પાવડર આપી. થાય એવું આપણને કંઈ ખબર ન હોય કોની હોય, બાજુ બાજુ ડબલા પીડ્યા હોય. અમારે એવું થયું ખબર છે, સામેને થયું તો આંદરાને કરતા હતા કંઈક, તેને નાવાનું થઈ ગયું તો કે ટીકડી આપો ને તો કોઈક સંતોય આપી, તે બંધ કરવાને બદલે નાવાની આપી દીધી. એટલે આપણે જે વાતની ખબર ન પડતી હોય એમાં શું ન કરાય, દાપણ ન કરાય. એ મોક્ષ માર્ગ છે ને એવો છે, એમાં આપણે કાંઈ ખબર પડે નહીં, એમાં દાપણ કરાય નહીં, એમાં ભગવાન અને મોટા પુરુષ કે કેમ આપણે માની લેવાય તો જલ્દી કામ પૂરું થઈ જાય. આમ થાય જો આપણે ક્યાંક બહાર ફરવા જઈએ છીએ યાત્રામાં, આપણને કાંઈ ખબર ન હોય તો ત્યાંથી કોઈક ગાઈડ લે અથવા કોઈક લે એ બતાવે, એ કે આપણે માની જ લઈએ છીએ ને, આપણને એમ થાય કાંઈ નહીં હોય એમ. આપણને ખબર છે, આપણને કાંઈ ખબર પડતી નથી, એ જે કે એ સાચું જ હોય. અને એ તો કદાચ ખોટું બોલતો હોય કંઈક સ્થાન ઊભું કરીને, પછી પણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષ શાસ્ત્ર એને જ કોઈ આપણી પાસે સ્વાર્થ હોય નહીં, એટલે એ કોઈથી ખોટું કહેતા હોય નહીં. એટલે જો આપણે વિશ્વાસથી માની લઈએ ને તો કામ થઈ જાય. એટલે તમે જુઓ કે આ જગતમાં જેને જેને ભગવાનનો વિશ્વાસ છે, મોટા પુરુષનો વિશ્વાસ છે, એને ગમે એવા દુઃખ આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, તો એ માણસ આનંદથી રહી શકે છે અને જીવી શકે છે. બાકી તો મોટા મોટા હોય, ભૂલભલા હોય, મૂંઝાઈ જાય, પછી શું કરે, હે આપઘાત કરે. આપઘાત કરવાથી કાંઈ દુઃખ મટે ન મટે, એમાંથી તો દુઃખ વધે. પણ જેને ભગવાનનો આશરો છે, આપણે કથા સાંભળી છે ગુરુજી ઘણી ફેરું નથી કહેતા કે આપણે ચિંતા રાખવાની જરૂર નથી, ભગવાન આપણી ચિંતા કરશે. આપણે એક જ કામ કરવાનું છે, બે કામ કરીએ છીએ ને, હું
ભગવાનનું કામ આપણે કરીએ છીએ, આપણે જે કામ કરવાનું છે ભગવાનને સોંપી દઈએ છીએ. આપણે શું કરવાનું? ભગવાન કહે એ આપણે ભગવાન ઉપર નાખીએ. પેધી પહેલાં વચનામૃત નહોતું આવ્યું કે ભાઈ ભગવાનનું ધ્યાન આપણું ધરાવે થોડું ધરાય, એ તો ભગવાન ધરાવે તો થાય, આપણા સ્વભાવ આપણા થોડા તળાય એ ભગવાન કરાવે તો થાય, એ બધું આપણે ભગવાન ઉપર નાખીએ છીએ અને ચિંતા કરવાનું આપણે રાખીએ. એટલે જે જેનું કામ હોય એને સોંપાય, ચિંતા ભગવાનને ઓપાય, કામ આપણે કરે. બે વસ્તુ હારે ન થઈ શકે. જાણું ગુરુજી એક ફેરું વાત કરી હતી સભામાં, એક વડોદરા આપણે પ્રીતમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો ને ત્યારે એક સાહેબ આવ્યા હતા, ડીવાયએસપી હતા ટ્રાફિકને, નામ તો ભૂલી ગયો. પછી ગુરુજી પાસે બેઠા એ કે તમે એ બધું ઉત્સવ ને બધું સ્થળ જોઈને આવ્યા હતા, એ તો બહુ મોટો ઉત્સવ હતો ને, કેટલા વેગામાં તો થાકી જાય એવડો મોટો. એ કે આ બધું કરો, આ બધું એટલું માણસો ને આવી બધી વ્યવસ્થા ને બધું, તો હવે તમે કે આનંદમાં કેમ રહ્યો? આમ કોઈ બધા આપણા જે સંતો હોય ભક્તો હોય ન કરે, તમને ખબર છે આ જગતમાં ઘેરે વિવાહ હોય તો માણસને કેવું થઈ જાય, ઊંઘ ન આવે ને ટેન્શન થઈ જાય ને આમ કરે, કેટલી જવાબદાર હોય તો કેટલા માણસનું હોય, તોય હોય ને. ત્યારે કે આવડો મોટો મહોત્સવ કરો આ કરો, તોય તમે આમ બધા આમ ચહેરા બધા પ્રફુલ્લિત ટેન્શનમાં ના નહીં. ત્યારે ગુરુજી એ સાહેબને કીધું, એ કે સાહેબ બે કામ હારે ન થાય, કામ કરવું અને ચિંતા રાખવી ટેન્શન, એ બે હારે ન થાય. એટલે કે અમે ટેન્શન ને ચિંતા બધું ભગવાનને સોંપી દઈએ છીએ અને કામ અમે કરીએ છીએ, એટલે તો જ આનંદમાં રહેવાય. એટલે ભગવાનના થઈને આપણે રહેશું, મોટા પુરુષના થઈને આપણે રહેશું, તો એની જવાબદારી મહારાજની છે. પણ આપણે એટલું વિશ્વાસ નથી મૂકતા. ગોરધનભાઈ શેઠ હતા, તે ભજન અખંડ કરતા, એવી સ્થિતિ થઈ ગઈ તે દુકાને બે હે, જે આવે એ સ્વામિનારાયણના નામ, જે વસ્તુ આવે એ સ્વામિનારાયણના નામ. પછી તો બધા એના સંબંધી ઉપાધિ કરી, આ લેવા કોની પાસે, દિવાળું ચૂક છે, જે કંઈ આવે ભગવાનના નામ લઈ ગયા. પછી બધા સંબંધી મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ ગોરધનભાઈ તો ગાંડા થઈ ગયા, કે જે કાંઈ ઉધારે સ્વામિનારાયણ નામને ઉધારે, પૈસા કોની પાસે લેવા દે છે. પછી મુક્તાનંદ કહે તો સારું ભારે કરી કે. પછી મુક્તાનંદ સ્વામી વડતાલ કે ગઢડા મહારાજ હતા ત્યાં આવ્યા અને મહારાજને વાત કરી કે મહારાજ ગોરધનભાઈ તો આવું કરે છે કે દુકાને બેહે અને જે કાંઈ વસ્તુ આવે એ ઉધાર સ્વામિનારાયણ નામે. તો મહારાજ કે બહુ ખોટું કર્યું, સમજાનું શ્લોક બોલ્યા હું ભૂલી ગયો, હે હા સમલોષ્ટાસ્મ કાંચન, કે આને તો બહુ કર્યું, કે આને તો બધું હરકું થઈ ગયું અને કે આ તો અમારે ઉપાધિ આવી. કે ત્યારે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજની તો રુચિ આવી છે, જો ભગવાનને તો આવું કરાવવું જ છે પણ આપણે એવું રહી શકતા નથી. એટલે ભગવાનને મોટા પુરુષને એ જ કરાવવું છે. જોઈજો આપણે કથા સાંભળી એમાં વજન શેના ઉપર આપે છે? ભગવાનનું વજન. અને ગુરુજી આપણે વઢે છે શેમાં? એમાં જ ને, બીજું કંઈ કામ ઓછું થયું આ થયું કોઈ દી વેઢ્યા એટલું બધું, પણ રવિ સભામાં મોડા આવ્યા, બીજા પ્રોગ્રામમાં કથામાં ને એમાં જ્યારે આપણે શું કહેવાય હોલા મારીએ ને, હોલા હોલા કાઠિયાવાડી શબ્દ સમજાણું, હોલા મારી ત્યારે. અને કારણ કે મહારાજે વચનામૃતમાં કીધું કે મોટા પુરુષ હોય ને એને આ લોકને આણ વૃદ્ધિ થાય એનો હર્ષ શોક હોય નહીં, એને તો ભગવાનનું જે ધામ પરલોક એમાં જે નુકસાન થાય એનો હર્ષ શોક થાય, કે આનો જીવ ભગવાનના માર્ગમાંથી પાછો પડે છે, ભગવાનમાંથી હેતુ ઓછું થાય છે. કરી કરીને તો આ કરવાનું છે, કરી કરી કે કરના હિતના પછી ભગવાનને ચિત્ત જોરના, કરી કરીને આ બધું જે કાંઈ છે. ગુરુજી ઘણા સમયથી કથામાં જૂની કથા વાર્તા સાંભળો તો એમ જ કહે છે, આપણે જે કાંઈ કર્યું છે એ ભગવાનને પામવા માટે કર્યું છે. આપણે અત્યારે એવી સ્થિતિ નથી કે આ મખણ ભગવાન સંભાળી શકી, સમજાણું કારણ કે આમ વેચી તો ભગવાન ન દેખાય, શું દેખાય હે બીજું બધું જે વાલું હોય એ દેખાય, સમજાણું જે છે ને વાલું હોય એ દેખાય. એક બેન હતા તે બીમાર છે, તે સપનું આવ્યું સમજાણું. પછી જાગીને એના પતિને કહ્યું આ તો મને સપનું આવ્યું, હું
કે તમે મારા માટે હીરાનો હાર લાવ્યા, મને પહેરાવ્યો, આવું સપનું. ત્યારે એને પતિ કે સાનુની કે હોઈ જા, સપનામાં હાર પહેરી લે. કે એટલે આપણો જીવ ભગવાનમાંથી પાછો પડે ને એટલે એને ખરખોરો થાય, એટલે વધે, એને દુઃખ થાય કે આ બધા અહીંયા શેને માટે આવ્યા છે, અહીં શેના માટે આપણે ભેગા કર્યા છે, અમને બધાને ત્યાગી શેના માટે કર્યા. એક જ ઈચ્છય છે, ભગવાનને પમા, અને ભગવાનને પમાડવાનું હોય ને તો જ આપણે એટલું વધી શકે, કહી શકે, નકર કહી શકે બીજો ઈશક હોય. એટલે એમાંથી જીવ પાછો પડે એ એને ગમતું નથી. કહેવાનું કે ભગવાનને તો એવું જ ગમે છે કે બધાને એવા કરી દે નાખવા, પણ મારે જ ન કીધું કે અમારે તો બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી દેવા, પણ મુક્તાનંદ સ્વામી જેવા કરી દે બધાને. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે એને તો જ્ઞાનનું અંગ હતું, શબ્દને તો આકાશનો ભાગ માનતા, એટલે એનું માન સન્માન આ બધું થાય એને નડે નહીં, અને આપને પાછું નડે. નકર ભગવાનને તો બધા એવા ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, પર્વતભાઈ જેવા કરી દેવા, પણ આપણે પાછું ગમવું જોઈએ ને. એટલે આ સેવા પ્રવૃત્તિ કથા વાર્તા જાણું. એક ઓલા વડોદરામાં હતા ભગત, ગોપાળાનંદ સ્વામી ન કીધું કે સ્વામી મને કાંઈ સાંભળે નહીં સંબંધી બંધ, ભગવાન જ સાંભળે એવું કરજો ને, આ ગાઢ સંકલ્પ થાય છે તો વિક્ષેપ થાય છે. આપણે ઘણી ફેરું એવું થાય હો, જોજો કોઈ ક્યારેક ક્યારેક વિચાર આવે કે આમ ભગવાન આ બધું ટાળી દે તો, પણ પાછો વિચાર કરો ટાળી દે પાછું ફાવશે પાછું, હે? પોતપોતાનો વિચાર કરો. આમાં ક્વોરન્ટાઇન જે રહ્યા હોય ને 15 દિવસ, તાવ આવ્યો આ હોય, એને ખબર પડે કે આલું કેટલું છે, આમ તમ ખબર ન પડે, એકલા રહેવાનું થાય, કોઈ આવે નહીં, જોવે નહીં, કાંઈ નહીં, અને પછી જે હોય ને એ વાસ્તવિક સ્થિતિ કેટલુંક ગમે છે તો આપણે માનવું કે હજી હાળે કસર છે, હજી ભગવાન આપણે તેડવા છે, ભગવાનના ધામમાં રહી શકશું નહીં. પછી તો સ્વામીએ કૃપા કરી તો આને ગાઢ સંકલ્પ બંધ થઈ ગયા, તે બીજું કાંઈ સાંભળે નહીં સંબંધી નો સાંભળે. આ તો આદમી મૂંઝાવવા માંડ્યું કે સ્વામી આમાં તો મૂંઝવણ થાય છે, મારે આવું નથી કરવું, હતું ને એવું કરજો સ્વામી કે સારું. એટલે એ આપને ફાવવું જોઈએ. હાલો, ભગવાન કેવા દયાળુ છે, ભગવાન કેવી આપણી રક્ષા કરે છે. જો ભગવાનના થઈને રહીએ તો કદાચ આપણે ક્યાંક જાણી જોઈને ભૂલ કરીએ છીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે. એક ચરિત્ર વાંચીએ પછી વચનામૃત વાંચ્યું. ગ્વાલિયર પરગણે એક ધોરી માર્ગ નામનું ગામ છે ગ્વાલિયરમાં. ત્યાં સુથાર કુટુંબમાં સ્ત્રી પુરુષ સારા સત્સંગી હતા, પણ સ્વભાવના આકરા. કેવા હતા? સ્વભાવના આકરા. સત્સંગી બે હારા, સમજાણું? એટલે આકરા સ્વભાવ એટલે શું થાય, શું થાય બોલો, તમારો વિષય છે, શું થાય? ઝઘડા થયા કરે. એટલે ભગવાનના ભગત હોય એને આવા સ્વભાવો એ છોડવા જોઈએ, સમજાનું? સ્વભાવ વાસના છોડી ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય. સ્વભાવ હોય, વાસના હોય, પછી માળા કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, દંડવત પ્રણામ કે ઉપવાસ આદિ વ્રત તપ કરીએ તો ભગવાન એટલા બધા રાજી ન થાય, પણ જો એ છોડીને થોડું કરીએ ને તોય ભગવાન બહુ રાજી થાય ને બહુ મોટી પ્રાપ્તિ થાય. એટલે મહારાજે એક વચનામૃતમાં કીધું, નંબર ભૂલી ગયો અને તેનું લગભગ 5મું છે, મહારાજ કે એકને તો કામ ક્રોધાથી ઘાટ થાય છે પણ એના ઉપર એને દાહ થાય છે, અને એક છે એને એવા કોઈ દોષ ને એવું છે નહીં, તો એ બેને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થશે કે અધિક નિયમની. ત્યારે મહારાજે શું કીધું કે જેને ભગવાન વિના બીજું ગમતું નથી, કામ ક્રોધ લોભ છે ખરા પણ એને સંકલ્પ થાય છે તો દાહ થાય છે, તો ભગવાન એને મોટું સુખ આપશે, કારણ કે એને બીજું તો ગમતું નથી, છે પણ એની હારે લડે છે, એને શત્રુમાં. અને એક છે એને આવું નથી પણ એની બીજી ઈચ્છા છે આત્મદર્શનની, ઐશ્વર્યની, તો એ ભગવાનના ધામમાં નહીં જાય. એટલે આપણામાં કંઈક પણ સ્વભાવ હોય તો છોડવા, અને ઘેર ઘેર ઝઘડા શેના છે, એના જ છે ને, સમજાનું? ઘેરે જાય ખાવા જાય તો ઝઘડો, ક્યાંક બોલે તોય ઝઘડો, એ કરતાં ઘડીક શાંત રહે ને તો બધું શાંતિ, પણ એ રહેવાતું નથી ઘડી, જાણું? એટલે ઝઘડા થાય ક્યાં સુધી ના થાય કે પછી મરી પણ જાય, જાણું? હમણાં એક દી ક્યાંક
મને કોને કોકે બતાવ્યું હતું તો કોમેન્ટ હતી, ફોટા નીચે લખ્યું હતું, રામ રાખે અને કોણ સાખે. તે એક બેન હતા, એનો ફોટો હતો, પંખો હતો અને આત્મઘાત કરતા હતા. કપડું પંખે વેચ્યું, ટેબલ લીધું અને ગળામાં નાખ્યું અને છેડા તો પંખો હેઠો પડ્યો. પછી નીચે લખ્યું હતું, રામ રાખે અને કોણ સાખે, મરે નહીં હો આપણે મારી નાખે. કારણ કે આપણે બધું બીજું બધું ઘણી ભક્તિ કરીએ, માળા કરીએ, પણ સ્વભાવ સારો ન હોય તો કોઈ આપણા ઉપર રાજી ન થાય. આપણે હારે રહેવાય કોઈ ન, કામ કરવાય આપણે હારે કોઈને ફાવે નહીં, ગમે જ નહીં. એમ કે હું એકલો કરી લઈશ, પણ એને નહીં. એટલે જોઈજો, આમાં આમ તો ખબર ન પડે, પણ સેવાની વ્યાજની કરીએ ને ત્યારે આપણે જોવું આપણે કેટલા જણા એ છે. અમુકનું તો કે એ નહીં હો, હું એકલો કરી લઈશ પણ એ નહીં. તારે જો આપણે આ સત્સંગમાં આવીને હું કમાણા, તારો સ્વભાવ તો એવો હોવો જોઈએ બધાને રે ભળી જવાય, ચેટ થઈ જવાય. જાણું મુરબ્બો હોય, મુરબ્બો એ કેરી કાચી હોય, મરચું તીખું હોય, ખાંડ ગળી હોય, હોય ને મીઠું ખારું હોય, પણ આમ એક રસ થઈ જાય પછી કેવો ગમે. એમ આપણે શું કરીએ છીએ, સ્વભાવ હામાના સુધારવા મથીએ છે. કોના હામાના? આપણે આ બધું જગત સુધારવા મથીએ છીએ. જગતનો સુધારાય, આપણે આપણો સ્વભાવ એવો કરાય બધાને અરે શેઠ થઈ જાય તો આપણે સત્સંગમાં સુખ આવે. નકર ગમે એટલું ધ્યાન ભજન બધું કરીએ પણ સુખ ન આવે, કારણ કે એ સ્વભાવ છે એટલે આપણે અભાવ આવવો. જાણું હમણાં ઇંગ્લિશ ભણાવે છે એમ એક સ્ટોરી હતી, બહુ સરસ હતી. એક રાજા હતા, પછી પોતે આમ હાલવા નીકળ્યા. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એ વાત આવે છે કે આ પૃથ્વી કાંટા પડે તો આખી પૃથ્વી મઢાવાય, આપણે શું કહે લેવાય, જોડા પહેર લેવાય, એટલે આપણે કાંટા ન વાગે. તે રાજા તો હાલવા ગયા, રસ્તે તો ખાડા કર્યા, રસ્તાને ઓલા કાંકરાને બધું પડેલું, પછી આવ્યા કે આવો આવું બધું. ત્યાં તો ઓર્ડર કર્યો, કારણ કે તો કે રોડ કરી દો બધે, આવું ન હાલે કે ખાડા ખડ્યા. પછી કોઈક ડાયો મિનિસ્ટર એનો હાલો શું કહેવાય દીવાન હતો, એ કે રાજી રહેજો કે આટલો બધો નકામો ખર્ચો કરાય નહીં, રોડ કરીને શું કામ છે. એ કે એક કામ કરો, તમે છે ને બૂટ પહેરી લો. એ ઉગાડા ફેંકી ગયેલા, બૂટ પહેરી લો તો કાંઈ ન થાય. એમ આ જગત છે ને ભગવાને એવું બનાવ્યું, જાણું એમાં સુધારો થાય નહીં. આપણે આપણો સુધારો કરી લેવાય, આપણે એવું સેટિંગ કરી લેવાય કે બધાની હારે ફાવવું જોઈએ. આપણે ગમે ને મૂકે, ગમે ની હારે મૂકે, આપણે બધાને હારે સેટ થઈ જવું જોઈએ. આપણે એવો વિચાર આવવો જોઈએ કે હું એને આમ કરાવું કે આમ કરે તો જ મજા આવે, એના કરતાં હું ફેરવું તો હું એ જેમ ઈચ્છે જેમ કરવા મળું તો રાજીપો મળે કે નહીં, આનંદ આવે કે નહીં. નકર ભેલા રહેવા થતાં સુખ આવે નહીં, અભાવ ગુણાવ્યા કરે અને આપણા હૃદયમાં શાંતિ ક્યાંય ન આવે. એટલે મહારાજ કહે કે આવા સ્વભાવ હોય તો ટાળવા, નકર અંતરમાં શાંતિ ન થાય. વાત વાતમાં ન બોલવાનું બોલે તેથી કુટુંબમાં કલેશ થાય, પછી મોટી મુશ્કેલી થાય. માટે વાણી પાણીની જેમ ગાળીને વાપરવી. આવે છે ને સૂત્ર લખ્યા આવે દિવાલે, વાણી અને પાણી ગાળીને. આપણે પાણી તો ગાળીને વાપરીએ છીએ પણ વાણી હે એમને સમજાવવા દેવો અહીંયા. હા બોલવામાં ખૂબ જ ધ્યાન રાખવું, સારી વાણી બોલી હોય તો જીવન પણ સારું કરવું જોઈએ. આપણું જીવન સારું હોય તો આપણી વાણી સારી થાય. અને હકીકતમાં કેવું છે, વાણી કોની અસર કરે, જેના વર્તનમાં હોય. એ ગુરુજી આટલી બધી કથા ને આ બધું કરે, બધાનો પ્રભાવ પડે છે. એનું કારણ શું? એનું વર્તન જ એવું છે, એટલે બધાને હા પાડે અને પ્રભાવ પડે છે. એમ આપણું વાણીનો પ્રભાવ પાડવો હોય તો શું કરવું પડે, વર્તન સુધારવું પડે. આપણા વર્તન તમે જ બધું કરતા હો, પછી તમારા છોકરા માને તમે જ ખોટું બોલતા હોય, ફોન આવે અને કે શું કહે છે તો કે અત્યારે હું બહાર છું કે હું, તો છોકરો જોવે તો શું શીખે, હે એ શીખે ને. બોલો, એક ભાઈ હતા જતા હતા ટ્રાવેલિંગમાં, ત્યારે છોકરા હતા તો બીજું ફેમિલી હતું તો ટિકિટ લીધી,
તો એનો છોકરો આમ નાનો હતો, ઉંમર ઘણી હતી પણ દેખાતો હતો નાનો, પણ એની ટિકિટ ત્રણ આખી લીધી. ઓલા ભાઈએ બીજો હારે હતો ને એ કે આની ટિકિટ શું કરવા આખી લીધી કે અડધી ન લેવાય કે આમે ક્યાં કંડક્ટરને ખબર પડે. પહેલાં આવું બહુ કરતા, નાનું હોય ઉંમર મોટી નાની તો અડધી ટિકિટ લે. ત્યારે એણે શું કીધું એ કે એ બધી વાત હશે, કંડક્ટરને ખબર ના પડે આને ન પડે, પણ છોકરાને જ ખબર પડે ને કે હું મોટો છું અને મારા બાપા ખોટું બોલે છે એટલે આવું કરાય. એટલે એ ઘરમાંથી શીખવાનું છે. એટલે આપણું વર્તન સુધારીએ તો વાણીનો પ્રભાવ પડે, બાકી વર્તનથી જેટલું અસર થાય છે ને એટલી વાણીથી થતી નથી. વાણી તો માણસ ભણેલો હોય થોડીક હોશિયાર હોય આ તે શીખી જાય, પણ એનાથી અસર ન થાય. એટલે જો મહારાજ વખતે જે કાંઈ સંતો ભક્તો હતા એનો બધાનો પ્રભાવ શું કરવો પડતો, એના શું હતું, અમુક સંતોને તો ભણ્યા નહોતા વાંચતા નહોતો આવડતું પણ એની વર્તન વાતો કરતી ગુણ આવતો હતો. જઈને કરે કે હા સાધુ વાળા, એમ આપણું વર્તન એવું હોવું જોઈએ કે આપણા વર્તનનું લઈને એને ગુણ આવે તો એનું પણ સારું થાય, એને અવગુણ આવે ને તો એનું જે કાંઈ ખરાબ થાય એનું પાપ આપણને લાગે. હવે આ બે પતિ પત્ની પણ સ્વભાવના આકરા. એકવાર બંનેને પરસ્પર વઢવેડ થઈ, પતિદેવ આવેશમાં આવી આકરા વેણ બોલ્યા કે મારા ક્યાં ભવના પાપ તે તું મને મળી, ને હજી મારે ક્યાં સુધી ભોગવવાનું છે તે હજી તું મરતી નથી. પેલા કીધું એટલે તું વાંધો નહીં પણ છેલ્લે કે તું હજી મરતી નથી. મારી શું કઠણાઈ કે મારા બાપે તારી સાથે મારા લગ્ન કર્યા. માણસને ક્રોધ આવે ને પછી ખબર રહેતી નથી, પછી ભૂલી જાય હું બોલ્યું હું નહીં. ભગતના આવા મર્મભેદક વચનથી પત્નીને બહુ દુઃખ થયું, તે ઉદાસ થઈ ગઈ. મનમાં નક્કી કર્યું કે જો મારે લઈને મારા પતિને દુઃખ હોય તો હવે મારે જીવીને શું કામ છે, આવી જિંદગી જીવી તે કરતાં મરી જવું બહેતર છે. બાય જિંદગીથી હારી ગઈ, યાદ રાખજો હારેલા હોય એને હૂફ આપી. ગુરુજી હમણાં બધા નથી કરતા અમે એનો ફોન, સભામાં બધાને કેટલી હૂફ આપે છે. હારી ગયેલા હોય એને હૂફ આપી, થાકેલાને આશરો આપો, હે દુઃખી હોય એને પ્રેમ આપો, મીઠા વેણે બોલાવવા. બીજું કાંઈ ન હોય ખાલી આપણે બે શબ્દ હારા કહીએ ને તોય માણસ બળમાં આવી જાય, સમજાનું. પણ ઓલા ખબર કાઢવા જાય ને નથી કહેતા હું છું કે, તો કે કમળો છું, તો કે કેટલા દિવસ થયા, તો કે ચાર દિવસ, તો કે ફલાણા રામજીભાઈને કમળો થયો હતો ચાર દિન પછી કમળી થઈ પછી ભાઈ ગયા, હે ન્યા જઈને કહે તેને હિંમત મળે કે હારી જાય. એને હિંમત આપવી જોઈએ કે ભાઈ કાંઈ નહીં આવું તો થાય, ભગવાન છે આપણે હારે, ભગવાનનો આશરો છે, ભગવાન બધો સારું કરી દે છે. પણ આપણી ખબર તો એવી જ હોય, ક્યાં ટકાવે નથી કહેતા કેટલામાં, તો કે બીજો, તો કે હવે એક બાકી રહ્યો કે તેણે તો પૂરું થઈ જાય. આવી ખબર ન કાઢવી સમજાનું. પણ આને તો ન બોલવાનું બોલી નાખ્યું. સુતાર ભક્તે પોતાની પત્નીને કઠોર વચન કહ્યા, તેથી તે રાતે સૂતો હતો ત્યારે તેની પત્ની એકલી ઊભી થઈ, દબાતે પગલે ખડકી ખોલી અંધારામાં ગામને પાદર કૂવા અને કાંઠે ગઈ. તે પણ ભગત હતી તેથી શ્રીહરિનું વચન યાદ આવ્યું. પાછી ભગત બે મન સમજાનું, આ ભગવાનની કૃપા કહેવાય. કંઈક સારા શું કહેવાય, ઘરના હોય ભગત હોય, પછી આપણા સંતાનો ભગવાનના ભગત હોય તો થોડું ઘણું સહન કરવું. બાકી આ જગતમાં જો જ્યાં સત્સંગ નથી ત્યાં બધા સહન કરે છે ને, હે કર્મે વશ કરીને સહન કરે છે. તો ભગવાનના ભગત ક્યાંક બોલી ગયા તો આપણે માફ કરવું. જાણું એક ભાઈ હતા સમજાણું, તો એનો છોકરો જીન્સના પેન્ટને બટન તાકતો, તેના બાપા ભળી ગયા. એ કે આ તું શું કરેશ, કે મેં તારા લગ્ન કરી દીધા તારા ઘરના આવ્યો તોય તું કે હાથી આ બધું બટન તાકે. ત્યારે એ છોકરો કે બાપા તમે ખોટું વિચારી રહ્યા છો, એ કે આ જે હું બટન તાકું છું ને એ પેન્ટે એનું છે. હવે આવા આવા મેળાય શું થાય, સહન કરવું પડે કે નહીં, હે હા. એક બેન માર્કેટમાંથી આવ્યા બેગ લઈને, એટલે ખરીદી કરીને આવ્યા તા, એના પતિ છે એ કે મારો અંદાજ એવો કહીશ આમાં
ખાવાની વસ્તુ છે, કોઈ ખાવાની ચીજ લાવી લાગો, ત્યારે એના પત્ની કહે વાહ વાહ મારા પતિ, તમે તો પરમેશ્વર છો, અંતર્યામી છો, ખરેખર તમારો અંદાજ સાચો છે કે એ બેગમાં મારા નવા સેન્ડલ છે. એટલે આવું બધું મળ્યું હોય તો બધું સહન કરવું પડે. એટલે ભગત હોય તો એનો મહિમા રાખો, ભલે ને નાના હોય તો એ ઘરમાં આપણો દીકરો થતો હોય, ભગવાનનો ભગતનું ભગત હોય એવું મળે ક્યાંથી? હે, ભગવાનની કેટલી કૃપા કહેવાય. એને વચન યાદ આવ્યું કે ભગવાને કીધું આત્મઘાત કરવો નહીં, પણ બહુ ઓલા વેણ મારેલા ને એટલે પછી આ વેશ કંટ્રોલ કરીએ ક્યાંની. એટલે કહે છે ખબર, કાકરીના મારા ન મરીએ, મેણાના મારા, આવું એક લોકગીત આવતું, વેણ મારે ને મરી જાય. પછી તો કે ભગવાને કીધું આત્મઘાત કરે ને, પરંતુ અંદરનો આવેગ રોકી ન શકી. મનમાં થયું કે આ ઘરમાં આ પતિ સાથે હું આખી જિંદગી કેમ પૂરી કરીશ, અને મારા મા બાપ મને બીજે જવા દે એમ નથી. આમ વિચારી થોડી વાર કૂવાના કિનારે બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ઊંચા સ્વરે નામ લઈને ભજન કર્યું, પછી કૂવામાં પડે. ભજન કરતી કરતી હો શ્રી હરિએ મનમાં વિચાર્યું, મારી આજ્ઞા તો લોપી છે, પરંતુ મારું નામ તો લે છે. ભગવાન કેવા દયાળુ, બોલો. હે, ભગવાનનું નામ લે, ભગવાનનું કરી તો ભગવાન માફ કરે કે મારી ભગત તો કરીને, ભલે હાલો આજ્ઞા લોપીશ, પણ મારું ભજન ચાલુ રાખ્યું, ઉપરથી કૂદકો મેરન તોય. માટે મારે તેનું કામ કરવું જોઈએ, સહાય કરવી જોઈએ. કેવા દયાળુ શ્રીજી મહારાજ છે, તરત પોતાના ભક્તની સહાય કરવા માટે આવ્યા, કૂવામાં પ્રગટ થયા, બાઈની રક્ષા કરી અને તેને ભય બતાવીને બોલ્યા છે, આત્મઘાત જે કરે છે તેના જીવનો કદી મોક્ષ થતો નથી, તું અમારી ભગત થઈને શા માટે આવું પાપ કરે છે. રડતી રડતી તે બાઈ કહે, હે નાથ, મારી ભૂલ થઈ ગઈ, મારો પતિ મને બહુ હેરાન કરે છે, તેથી હું હિંમત હારી ગઈ, હવે આવી ભૂલ નહીં કરું. ત્યારે મહારાજ કહે, હવે તું અહીં કૂવામાં જ પાણીમાંથી બેસજે. ભગવાન આવ્યા બચાવી દે. અને આશ્ચર્યની એ વાત છે કે શ્રીહરિના પ્રતાપે તે પૃથ્વીની જેમ પાણી ઉપર આસન વાળીને બેઠી ભજન કરવા લાગી. પાણી ઉપર બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધોન શરૂ કરી ત્યાં. તે સમયે શ્રીહરિએ સુતારના ઘેરે જઈ તેને ત્રણ સોટીઓ મારીને જગાડ્યો અને તેને ઠપકો દેવા લાગ્યો કે આ રીતે પત્નીને કડવા વચન કહેવાય? જેમ લાકડાના સોડા કાઢે તેમજ જીભથી બીજાના હૃદયને તોડે છે, થોડીક વાણીને કાબૂમાં રાખ અને તમે બંને સંપીને રહેતા શીખો. આવો મહારાજે પછી ઠપકો આપ્યો. બે ભગત હતા એટલે ભગવાન પાછું નહીં આવો ઉપદેશ. ત્યારે તે સુથાર તરત પગે લાગી કહ્યું છે, હે મહારાજ, તમે અત્યારે ક્યાંથી આવ્યા? ત્યારે બોલ્યા છે, તારી સ્ત્રી કૂવામાં પડી છે, માટે એને જલ્દી કાઢવા જા અને હવે સંપીને રહેજો. એમ કહીને શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. પછી તે સુતારે ઉતાવળા થકા પોતાના ઘરમાં ચારે તરફ જોયું, પણ પોતાની પત્નીને ન દેખી. અને પછી ભગવાને કીધું હતું ને, જોઈ કૂવામાં ત્યાં ભજન કરતી હતી. પછી આવ્યો પાછો અને આજુબાજુવાળાને કહે, જુઓ સ્વામિનારાયણનો પ્રતાપ કેવો, કે મારી પત્ની કેવી ભગત, જુઓ બે પાણીમાં બેઠી બેઠી ભજન કરે. પાછો પરસો કહે છે, હે, એ કે જુઓ સ્વામિનારાયણ ભગવાન હજર હાજર છે, પાણીમાં બેઠી બેઠી ભજન કરે. હાલો જોવું હોય તો કે બધાને ચાર પાંચ જણાને લઈ ગયો, કારણ કે કાઢે તો કરી ને. બીજા કેટલાક માણસોને લઈને તરત કૂવા ઉપર ગયો. ત્યારે તે બાઈ કૂવામાં પાણી ઉપર બેઠેલી ને શ્રીજી મહારાજનું ભજન કરતી હતી. પછી તે સૌને કહે, જુઓ અમારા સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ, તેમના પ્રતાપે મારી પત્ની પાણી ઉપર બેઠી બેઠી ભજન કરે, જુઓ તો ખરા મારી પત્ની કેવી ભગત છે. કે એમ કહી બાઈને બહાર કાઢી એટલે તેણે પોતાના વૃત્તાંતની વાર્તા કહી કે સ્વામિનારાયણ ભગવાને મને પાણીમાં સ્થિર રાખી હતી. તે સાંભળી કેટલાક જણોએ કૂવામાં ઉતરીને જોઈ. પાછા બીજા કુસંગી હોય ને મનાય નહીં કે હેઠે પાણો નથી બેઠો, આ તો પાછું બહેરન વિશ્વાસ આવે નહીં આમ જાણું, હા એને બધું ફાવે. હું આપણને એવું લાગે પણ એને બધું ફાવે. તે સાંભળીને કેટલાક જણોએ કૂવામાં ઉતરીને જોયું તો લાકડો આદિ કોઈ પણ આધાર ન મળ્યો. આવો શ્રીનો પ્રગટ પ્રતાપ જોઈને તેઓ શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતા હતા. પછી સૌ સૌને ઘેર ગયા
આ બંને પણ સંપીને રહેવા લાગ્યા, ખૂબ જ ભજન કરવા લાગ્યા અને પૂરું કર્યું. લો આ બધું આવું થાય છે બોલવામાંથી. જાણું માટે ભગવાનના ભક્ત હોય એને ક્રોધ કરવો નહીં. આવું બધું સત્સંગમાં દુર્લભ છે. ભગવાનની કૃપા હોય તો સત્સંગ હોય બધાને ઘરમાં તો શાંતિ થાય, બાકી જગતમાં તો દુઃખ દુઃખ ને દુઃખ છે. એક છેલ્લી વાત યાદ આવી ગઈ, કહી દઉં. જાણું એક બેન હતા, મંદિરે ગયા દર્શને માતાજી, અને ટોકરો ખખડાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન, જાણું કે હાથ ભાવ સુધી આનો હાથ પતી દેજે. કેટલા ભાવ સુધી? આ હાથ ભાવ આનો હાથ. તો બાજુવાળા કો કહે છે, સાંભળી ગયા કે બેન તમે હાથ ભાવ સુધી આનો હાથ પતી કેમ માગ્યો? તો કે વારા કરીએ ટ્રેનિંગ ન દેવી ને કે તા એના પતિ સાંભળી ગયો એને બેલ માર્યો કે ભગવાન આ હાથમાં ભાવ ગણી લેજે. કે એટલે જગતમાં તો આવું છે. માટે આપણે ભાગ્યશાળી છીએ, આવો સત્સંગ મેળો છે, આવા ભક્તો મળ્યા, સંતો મળ્યા. માટે ક્રોધ કરવો નહીં, હંપીને રહેવું. સમજાનું, રોડ ઉપર જતા હોય ને ત્યારે બે વાહન હામાં મળે, સમજાનું, રાહત હોય ને ત્યારે શું કરે? ડીપર મારે. ડીપર કહેવાય ને, શું કહેવાય? એમાં એક એક ડીમ કરે ને એક ફૂલ કરે, એટલે ગાડી પછી બે બે ફૂલે ફૂલ કરે શું કરે? ભટકાય, દેખાય નહીં. એટલે ક્યારેક કી ખીજાય તો તમારે ડીમ કરી દેવું, અને એ ડીપર મારે ત્યારે તમારે કરું, તો વાંધો ન આવે. સદાનંદ સ્વામી મહારાજની જય.